નમસ્કાર દોસ્ત. ભૂધરજી લાલજી જોશીનો એક સરસ મજાનો દુહો કે ગરવા નર ગુજરાતના અને કરમ સદિયા કડા ભીડ, હરવા ભારતની ભીડ, જોરાવર જન્મ્યા જવેરાઉત. આજે ખેડાની ખમીર વંતી ધરતીની વાત કરવી છે, કરમસદના કિસાનની વાત કરવી છે, જગત જેને લોખંડી પુરુષ તરીકે ઓળખે છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર ઊંચી જેની પ્રતિમા નર્મદાને કાંઠે વાદળા હારે વાતું કરે છે એની વાત કરવી છે. મેકર ઓફ મોડર્ન ઇન્ડિયા, અખંડ ભારતના શિલ્પી તરીકે આપણે સૌ આજે ભારતનો નકશો કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધીનો દોરી શકીએ છીએ, આના મૂળમાં કોઈ એક અને માત્ર એક વ્યક્તિ હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ. બહુ ઓછાને ખબર છે, અથવા તો એને છૂટક પ્રસંગોમાં ગાંધીજીની સાથે રહીને સરદારે આપણે આવડા મોટા દેશને આઝાદ કરાવવા માટે અને ભારતને અખંડ કરવા માટે બહુ જીવનનું મોટું કામ કર્યું અને આખું જીવન આપી દીધું. રાજનીતિની દુનિયાનો સાધુ પુરુષ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યાગ, સમર્પણ, રાષ્ટ્રભક્તિ અને ચારિત્ર, આ ચાર સ્તંભો ઉપર જેને પોતાનું જીવન વિતાવ્યું એ સરદાર પટેલ. બહુ ઓછાને ખબર હોય કે ગળથૂથીમાંથી જ સંસ્કાર મળતા હોય તો 1857નો સ્વાતંત્ર સંગ્રામ, જેમાં મંગલ પાંડે, ઝાંસીની રાણી, તાત્યા ટોપે, અઝીમુલ્લા ખાન, આ બધાએ જે આખા દેશમાં સૌથી પહેલી ચળવળ જે ઉપાડી હતી કરમસદમાંથી, એ ઝાંસીની રાણીના લશ્કરની અંદર એ પોતે જોડાવાની માટે મહેનત કરે અને એ પટેલનું નામ એટલે ઝવેરભાઈ પટેલ. જી હા, આપણા સરદાર વલ્લભભાઈના પૂજ્ય પિતાશ્રી. પોતે બહુ સારા શતરંજના ખેલાડી, ચેસમાં એની સામે ગમે હારી જાય અને એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સાથે લશ્કરમાં જોડાય અને એ ઝવેરભાઈ જેની ચાર પેઢી આગલી એ વિસ્તારનું, ગામનું, કરમસદનું મુખીપણું ભોગવી ચૂક્યું હોય. એક સમયે દોમધમ સાહેબી હતી ને પછી સમય જતા થોડોક નબળો સમય પણ આવ્યો, પરંતુ હળ મૂકી અને હથિયાર જેને ધારણ કર્યા હતા એ બાપનો દીકરો એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. ઘણા મિત્રોને એમ થાય કે આ વ્યક્તિ આવો લોખંડી પુરુષ તરીકે કેવી રીતે બહાર પડ્યો, તો એના મૂળમાં એના માતા પિતાના સંસ્કારો. લાડબાઈ મા એ પોતે બહુ કરકસરવાળા, એ કરકસરનો સ્વભાવ વલ્લભભાઈના જીવનમાં જીવન પર્યંત રહ્યો, એટલે દેશની એક ટાંચણી પણ વધારે ન જવા દે. તમને કદાચ અચરજ થશે કે દેશનો નાયબ વડાપ્રધાન જ્યારે પત્ર વ્યવહાર કરતા હોય ઓફિસમાંથી, ત્યારે પહેલાં તો ટપાલ ટિકિટનો સમય હતો, હમણાં સુધી આપણે ટપાલ ટિકિટો જોઈ છે, તો ત્યારે દેશના પત્ર વ્યવહાર કરવા માટે એ દેશની ટિકિટ વાપરે અને જ્યારે ઘરની બહાર નીકળ્યા હોય, દિલ્હીમાંથી બહાર નીકળ્યા હોય, ત્યારે પોતાના ગજવામાં, ખાદીના જવામાં એક નાનકડી એવી ટપાલ ટિકિટની ડબ્બી રાખે. જેનું જીવનચરિત્ર ક્યારેક વાંચવાનો તમને સમય મળે તો આ પ્રસંગ તમને મળશે. એ ટપાલ ટિકિટની ડબ્બી એટલા માટે રાખે કે પોતાના દીકરાને જ્યારે પત્ર લખવાનો હોય, પોતાના ભાણિયા ભત્રીજા કે પારિવારિક પત્ર લખવાનો થાય, ત્યારે દેશની સરકારી ટપાલ ટિકિટ મારાથી ન વપરાય એના માટે પોતાની ડબ્બીમાંથી ટપાલ ટિકિટ કાઢે અને પોતે દેશનો એક એક અડધો રૂપિયો, એક પાવલી પણ ખોટી પોતાના માટે ન વાપરે. આને કહેવાય સરદાર પટેલ. તો એ વલ્લભભાઈ પટેલની મારે તમારે વાત કરવી છે. પત્ની લાડબાઈ અને ઝવેરભાઈ સાથેનું જીવનચરિત્ર, બહુ સરસ રીતેનું દાંપત્ય જીવન અને એમાં એમને સંસાર માંડે એટલે 5 દીકરા અને 1 દીકરી અને એમાં વચેટિયા એટલે વલ્લભભાઈ. આમ તો વચમાં બરાબર આવ્યા ને એટલે મધ્યમ માર્ગી, પહેલાં માથાકૂટ ન કરે અને પછી થાય તો મૂકે નહીં, પહેલાં સમજાવટથી વાત કરે કે ભાઈ તમે માની જાઓ અને પછી તો કે ડખો થાય તો ગાલો. તો પોતાના મોસાળ નડિયાદમાં વલ્લભભાઈનો જન્મ થાય. એ બાળક વલ્લભભાઈ પોતાના મામા ડુંગરભાઈને ઘરે રહીને ભણે અને ત્યારે તો ઇંગ્લિશમાં ભણવાનો બહુ માયતમ હતું. ઓહો, ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં, અંગ્રેજોની બનાવેલી સ્કૂલોમાં ભણવાનો આમ આખું અને લીડરશિપ ત્યારથી એ બાળક હતા ત્યારથી એની અંદર આવી. અન્યાય સામે પ્રતિકાર કરવાનું તો એના બાળપણમાં, કારણ કે પોતાના બાપુજી પાસેથી 1857ની વાતો સાંભળેલી હોય જે બાળકે, એટલે ગળથૂથીમાંથી રાષ્ટ્રભક્તિના સંસ્કાર લઈને નીકળેલો હોય એ માણસ નું સ્ટેચ્યુ ઓફ યુનિટી એનું સ્ટેચ્યુ બને અને જે વાદળારે વાતું કરે મારા વાલા. એમને નથી થઈ જ વાતું, કોઈ મોલમાં દેશભક્તિ મળતી નથી, સાદગી કોઈ દુકાનેથી ન લઈ શકાય, એ ઇનબિલ્ટ એના જીન્સમાં હતું. એ લાડબાઈમાંની કરકસર અને ઝવેરભાઈની રાષ્ટ્ર પ્રીતિનો બરાબર ત્રિવેણી સંગમ એટલે સરદાર. હવે લીડરશિપ, આપણને એમ થાય કે સરદાર પટેલ તો બહુ ગંભીર, આપણે એનો ફોટો પણ જોઈએ તો આવા કડક
100% એ કડક હતા જ, પરંતુ એ શ્રીફળ જેવું વ્યક્તિત્વ હતા કે બહારથી એકદમ કડક અને અંદરથી એટલા જ રુજુ. અને કેવા ટીખળી હતા એના કેટલાક પ્રસંગોની મારે તમને વાત કરવી છે. એ ટીમવર્કના આગ્રહી હતા, લીડરશિપ એના 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 લોહીમાં હતું, અને એના દાખલા મળે છે એના બાળપણના પ્રસંગોમાંથી, જે થોડાક ઓછા પ્રચલિત છે, એટલે આજે હું તમારી સાથે શેર કરું છું. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે જ્યારે હું તમે મળ્યા હોય ત્યારે અગરવાલા કરીને એક ટીચર હતા, એનું પ્રાઇમરી એજ્યુકેશન નડિયાદ, પેટલાદ, કરમસદથી લઈ અને બરોડા સુધીમાં એ ભણ્યા. પરંતુ અગરવાલા નામના ટીચર હવે એ મોડા આવ્યા, ક્લાસમાં મોડા આવ્યા, એનો જ્યારે તાસ હતો ત્યારે, અને એમાં એક છોકરો મોડા આવ્યા એટલે એક છોકરો ગીત ગાતો હતો, અને એક છોકરો વલ્લભભાઈની બાજુમાં બેહીને ગીત ગાતો હતો, એટલે ટીચર અગરવાલાએ આવીને સીધો પહેલાં એને ઊભો કર્યો. પહેલાંના માસ્તરો તો કેવા ગંભીર હતા ખબર છે ને, કાનમાંથી વાળ દેખાતા હોય ને, માથે કાળી ટોપીને, હાથમાં છત્રીને, ધોતીને, બહુ કડક શિસ્તના આગ્રહી હતા. એ અગરવાલા સાહેબ એ છોકરાને ઊભો કર્યો, તારાથી ગીત ગવાય જ કેમ, એટલે વલ્લભભાઈથી અન્યાય તો સહન થાય જ નહીં, નાનકડા એવા બાળ વલ્લભભાઈ. એણે તરત જ સાહેબને રોકડું પરખાયું કે સાહેબ તમે ગપ્પા મારવામાં મોડા આવો તો અમે ટાઈમ પાસ કરવા માટે ગીતનો ગાઈત બીજું શું કરી. બસ આ જવાબ માસ્તરને અપાય કેમ આવડ્યા કમતા છોકરાથી, એટલે એ પોતે અગરવાલા સાહેબે આને ઊભો કર્યો વલ્લભભાઈને લઈ અને એને સજા કરી, ક્લાસની બહાર મૂકી દીધો. અને વલ્લભભાઈનો આખા ક્લાસ ઉપરનો ટીમ વર્કનો એવો માસ્ટર એકા હતા કે વલ્લભભાઈને બહાર કાઢ્યા એટલે ઈશારો કર્યો એટલે આખો ક્લાસ વર્ગની બહાર, વલ્લભભાઈ બહાર, તો અમારે ભણવાનું કંઈ કામ જ નથી. વાત પૂછી હેડમાસ્તર પાસે, અને એ જમાનાના હેડમાસ્તરે કીધું કે વલ્લભભાઈ આવું શું કામ કર્યું, તો કે સાહેબનો વાંક છે, માફી માગવી હોય તો સાહેબ માગે, અમે કોઈ માફી નહીં માગી, નકર નિશાળમાં હડતાલ. તો નાનકડા એવા વલ્લભભાઈ આખી નિશાળમાં હડતાલ કરે. એવો જ એક બીજો પ્રસંગ છે કે એક સાહેબે એવો નિયમ કર્યો હતો કે પોતાની દુકાનેથી જ નોટબુક લેવાની, પેન લેવાની. એ નિયમની સામે વલ્લભભાઈ બાળક વિદ્યાર્થી વલ્લભભાઈએ 6 દિવસ સુધી સ્કૂલમાં હડતાલ પાડેલી. એટલે જે લીડરશિપના ગુણ છે, જે ટીમવર્કના ગુણ છે, અન્યાયનો પ્રતિકાર કરવાનો હોય, એ કોઈ દી સહન ન કરી લેવાનો હોય, આ ગુણો એ બાળ વલ્લભભાઈમાં પહેલેથી હતા. એ યાદ કરાવું તો મેટ્રિકની માટે ભણવા માટે જાય અને વડોદરાની અંદર બહુ વિદ્વાન શિક્ષક હતા એક, જેનું નામ હતું છોટાલાલ ભટ્ટ, સંસ્કૃતના પ્રકાંડ પંડિત જેવા સાહેબ. અને એ સાહેબે જરાક એમ કીધું કે સંસ્કૃત જેને ન આવડે ને ગુજરાતી નહીં આવડે. હવે આ તો વલ્લભભાઈ તો પહેલેથી આખા બોલા, ચરોતરના પટેલ બરાબર એના એની વાણીમાં એ કડકાઈ પહેલેથી હતી, સંસ્કૃત ન આવડે અને ગુજરાતી ન આવડે. છોટાલાલ ભટ્ટના આ વાક્યનો હણહણતો જવાબ સીધો વલ્લભભાઈ ક્લાસમાં આપ્યો કે પછી બધા કે સંસ્કૃત શીખશે તો તમે ગુજરાતી કોને ભણાવશો. વાત તો હાવ પરફેક્ટ હતી કે બધાય જો સંસ્કૃત શીખશે તમે ગુજરાતી કોને ભણાવશો. એ લોચો પીડ્યો અને 10મા ધોરણના ક્લાસમાં છેલ્લી પાટલી ઉપર ઊભા કરી વલ્લભભાઈને, કારણ કે લોર્ડ ઓફ લાસ્ટ બેન્ચ હતા, અને ઊભા કરી ઊભા હતા વલ્લભભાઈ. અને હવે કાલે 200 વાર 10 એકાનો પાડો લખતો આવજે. હવે 10મા ધોરણમાં 200 વખત 10 એકાનો પાડો લખવાનો કીધો. બીજી દી આખા ક્લાસને આખી નિશાળને ખબર હતી કે વલ્લભભાઈને સજા થઈ, સજાનો સવિનય કાનૂન ભંગ કર્યો. અને સાહેબે ઊભો કર્યો ક્લાસમાં બીજી જ મિનિટમાં, લાવ વલ્લભભાઈ 200 પાડા લખ્યા. એટલે વલ્લભભાઈ કીધું કે હા મેં 200 પાડા લખ્યા તો હતા, હું લાવ્યો હોય તો, પણ એમાંથી એક પાડો મારકણો નીકળ્યો ને તો બીજા 199 પાડાને ભગવી દીધા, તે બધા વ્યાઈ ગયા. બોલો આખો ક્લાસ ખડખડાટ હસી પડ્યો. પણ માસ્તર તો મૂકે, એનો ઈગો હર્ટ થયો ને, એટલે એને ગયા હેડમાસ્તર પાસે. એટલે હેડમાસ્તર પાસે જઈને વલ્લભભાઈએ બહુ સરસ વાત કરી કે સાહેબ હું 10મા ધોરણમાં ભણું છું અને મારે 10 એકાનો પાડો મને 200 વાર મારે લખવાનો હોય. હેડમાસ્તરે કીધું કે ભાઈ સાહેબ આવડી વાતમાં આ છોકરાને, 10મા ધોરણના છોકરાને આવડો પાડો થોડો દેવાય. કહેવાનો મારો અર્થ એ છે કે અન્યાયનો વિરોધ કરતા તો વલ્લભભાઈ નાનપણથી શીખ્યા હતા. પ્રાથમિક શાળામાં એક આળસુ શિક્ષક હતા નડિયાદમાં, એ કંઈ ભણાવે જ નહીં. એટલે વલ્લભભાઈ કહે કે સાહેબ કંઈક ભણાવો તો ખરા. એટલે નિશાળમાં માસ્તર હુઈ જાય ત્યારે એવા અટાણી ગણાય છે, પણ ત્યારને હાઈલી આવે. તો એ માસ્તરે 2 વાર કીધું સાહેબ કંઈક ભણાવો ને. એટલે માસ્તરે કીધું કે માય માય ભણો, માય માય એટલે અંદરો અંદર ભણો. બસ આ શિક્ષકે તો કહી દીધું, પણ વલ્લભભાઈને જાણે ગુરુ મંત્ર મળી ગયો કે અંદરો અંદર ભણો, કોઈ ગુરુ વગર મારે જ મારી જાતમાં મારા મિત્રો પાસેથી શીખી અને મારું જીવન બનાવવું પડશે. આ ગુરુ મંત્ર માંથી આખા જીવનમાં પોતે સાદગી શીખ્યા, પોતે સ્વતંત્રતા માટેની આવી ઝુંબેશ ચલાવી, એમાં નો ડાઉટ ગાંધીજીનો બહુ મોટો ફાળો છે, પણ પોતાની અંદરનું શિસ્ત એને પોતાની રીતે શીખ્યું છે સાહેબ. એકલવ્યની જેવી સાધના એની આવી પ્રાથમિક શાળામાંથી શરૂ થઈ. એક પ્રસંગ હજી મને યાદ આવે, નડિયાદના એક શિક્ષક હતા ને, એને ધોલ ધપાટ કરવાની બહુ ટેવ હતી, અને વલ્લભભાઈને ખબર છે કે આ સાહેબ છૂટું મારી લે છે કાંઈક. એટલે બરાબર એકવાર ખબર પડી વલ્લભભાઈ વાંકમાં આવ્યા અને આ સાહેબને જ ઝપટે છીડ્યા. એટલે બરાબર વલ્લભભાઈ શું કર્યું, ત્યારે તો બાળકો ટોપી પહેરતા, એટલે ટોપીમાં ટાંચણીઓ ભરાવી રાખી, ઊંધી ટોપીમાં ટાંચણીઓ ભરાવી રાખીને સાહેબે જ પહેલાં તો માથે જ મારતા સાહેબ હોય, ફાટ કરતો જેવું માર્યું ને એ ભેગો હાથમાંથી લોહી નીકળવા પડ્યું, ધમાલ થઈ જોરદાર. તો દંડ દેવા માટે સક્ષમ હતા અને અન્યાયનો વિરોધ કરવા માટે પણ સક્ષમ હતા એ વલ્લભભાઈ.
બરાબર યાદ કરાવું તો તમને પહેલેથી ટોળી જમાવાના અને એકા ચાળા પાડવાના એકા હતા, એટલે મશ્કરા હતા. જે એવું નથી, તમે વલ્લભભાઈનું જીવન ચરિત્ર વાંચો તમને એમ લાગે કે આ તો બહુ ગંભીર હશે. ના, એના સેન્સ ઓફ હ્યુમરના પણ એક બે દાખલા મારે તમને આપવા છે. પરંતુ 1893માં ગણા નામનું નાનકડું ગામ અને એ ગામમાંથી ઝવેરબેનનું માગું આવે. 13 વર્ષના ઝવેરબેન અને 18 વર્ષના વલ્લભભાઈ અને બંનેના લગ્ન થાય. પછી સાવ અભણ હતા ઝવેરબેન, અને આ તો બેરિસ્ટર ભણેલો, ઇંગ્લેન્ડની અંદર ભણેલો વલ્લભભાઈ. પરંતુ 16 વર્ષ સુધી બેનું દાંપત્ય જીવન સરસ મજાનું ચાલ્યું. અને 16 વર્ષમાં હું કહું કે 8 વર્ષ તો પોતાનો ધણી ભણે છે, એટલે 8 વર્ષ તો ઝવેરબેન પોતાના પિયર ગણા રહ્યા છે. 8 વર્ષ પછી સહજીવન, એટલે આમ ગણો તો સરદાર વલ્લભભાઈ પટેલનું અને ઝવેરબેનનું જીવન એ 8 જ વર્ષનું પ્રસન્ન દાંપત્ય જીવન હતું. પણ એ હું ઝવેરબેનને યાદ કરું એટલે મને યાદ આવે કે જેમ રામાયણની ઉર્મિલા હતી, એ ઉપેક્ષિત પાત્ર છે રામાયણની ઉર્મિલા, ક્યાંય તમને કાંઈ સાંભળવા નહીં મળે. લક્ષ્મણે લઈ લીધી પ્રતિજ્ઞા, હું મારા ભાઈ સાથે નીકળું છું. ઉર્મિલાનો તો કાંઈ વાંક જ નહોતો. પણ આપણા પૂજ્ય કથાકારો એમ કહે છે કે જેમ લક્ષ્મણ 14 વર્ષ હૂતો નથી, એમ ઉર્મિલાએ 14 વર્ષ સુધી નિંદર નથી કરી. તો એવું પાત્ર એટલે ઝવેરબેન, કે જે ઉપેક્ષિત છે. આમ તમે જુઓ ને તો એના માટેનું જાહેરમાં કોઈ પ્રેમ કે કોઈ સંવેદન પણ વલ્લભભાઈ રજૂ નથી કરતા, અને કોઈ અણગમો પણ જાહેરમાં નથી રજૂ કરતા. બહુ ક્યાંય એના વાદ વિવાદ થયા હોય, એની વચ્ચે ઝઘડા થયા હોય, આવો ક્યાંય એના કોઈના પણ જીવનચરિત્રમાં ઉલ્લેખ નથી. એટલે એક અભણબાઈને એક ભણેલ ગણેલ પુરુષ સાથે જીવન જીવતા બહુ, એટલે આપણા વડીલો આપણા વડવાઓ ભલે ભણેલા નહોતા પણ એને જીવનના ક્લાસ ક્યાંય કરેલા નહોતા, એને કોઈ મોટિવેશનલ ટ્રેનરની જરૂર નથી. ફરી ફરીને કહું છું, એટલે એ 8 વર્ષની અંદર 2 સંતાનો, એક ડાયા ભાઈ, 3 વર્ષનો ડાયા ભાઈ અને 7 વર્ષની મણિબેનને મૂકી, અને એ મણિબેન 1909ની અંદર કામા હોસ્પિટલ મુંબઈની અંદર આંતરડાની તકલીફ, આંતરડાની ગાંઠ અને એનું ઓપરેશન કરતા ચાલુ ઓપરેશને અવસાન પામે. અને લોખંડી પુરુષ ત્યારે તો બેરિસ્ટર થવા માટે વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ, વિઠ્ઠલભાઈને ઓછા ઓળખીએ છીએ. આપણે ક્યારેક ગાંધીનગર જઈએ અને વિઠ્ઠલભાઈ વિધાનસભા ગૃહ જોઈએ ને ત્યારે ઘણા એને એમ જ થાય છે કે વિઠ્ઠલભાઈ શું કામ છે, વલ્લભભાઈ ન હોવું જોઈએ. એટલે અત્યારે આપણે કહેવું પડે કે ભાઈ તો તમે વિઠ્ઠલભાઈને ઓળખતા જ નથી. આ પણ પોતે બહુ રાષ્ટ્રની ચળવળમાં સુભાષબાબુના ખાસ મિત્ર હતા અને એવું સરસ મજાનું કામ કરેલું. અને ઘણાયને એમ મરઘા લડાવવાની મજા આવે કે વડાપ્રધાન પદ થોડું છોડાય, અટાણે કોઈ ધારાસભ્યનું પદ છોડતું નથી, તો વડાપ્રધાન પદ સરદાર વલ્લભભાઈ પટેલ કેવી રીતે છોડી શકે, એના મૂળિયા વલ્લભભાઈના જીવનમાં ક્યાં પડેલા છે એનો આ દાખલો આપીને પછી મારે આગળ એક સરસ મજાની વાત કહેવી છે. કે સરદાર વલ્લભભાઈ પટેલને લંડન ભણવા જવું હતું. ત્યારે તો એવું હતું કે જેને ભણવા જવું એ પોતાના મજૂરી કરે, મહેનત કરે, નોકરી કરે અને પૈસા ભેગા કરે અને પછી લંડનની સ્કોલરશીપ મેળવે. હવે વલ્લભભાઈ પણ બેરિસ્ટર માટે ઇંગ્લેન્ડ ભણવા માગતા હતા અને મોટા ભાઈ વિઠ્ઠલભાઈની પણ ઈચ્છા હતી, પણ એમની પાસે પૈસા નહોતા કે લંડન ભણી શકાય. તો પૈસા ભેગા કરી અને વલ્લભભાઈએ લેટર મેળવ્યો, એડમિશન મેળવ્યું. લેટર આવ્યો ઘરે કરમસદમાં, એટલે સ્વાભાવિક છે કે વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ એટલે પણ VZ પટેલ થાય અને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ એટલે VZ પટેલ જ થાય. પત્ર જોયો એટલે વિઠ્ઠલભાઈએ પોતાના નાના ભાઈને કીધું કે ભાઈ તારી પાસે તો પૈસા થઈ ગયા છે અને તારો તો લેટર આવી ગયો, પણ બેરિસ્ટર થવાની મારી ઈચ્છા છે. બસ ભાઈની ઈચ્છા છે ને, મોટા ભાઈની ઈચ્છા છે તો મારે થોડું કાંઈ એની ઈચ્છા આડું હોવાય. પોતે પૈસા ભરેલા હોવા છતાંય એણે એ લેટર આપીને કીધું કે ભાઈ આમાં VZ પટેલમાં ફોરેનવાળાને ખબર નહીં પડે, મારા બદલે તમે ભણી આવો. દોસ્તો આ એ સમયે, અત્યારે મેં કીધું ને એમ કે એક અમેરિકાની યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું હોય અને ભાઈ કોઈ બેનને ન મોકલે અટાણ આજના સમયમાં, તો વિચાર કરો એટલા વર્ષો પહેલાં આ વલ્લભભાઈ પોતાના મોટા ભાઈને ઇંગ્લેન્ડ ભણવા માટે મોકલી દે. આ ત્યાગ વૃત્તિ એનામાં બાય ડિફોલ્ટ હતી. એટલે ભલા માણસ ગાંધીજી જ્યારે કહે ને કે તમારે સરદાર પટેલ નીકળી જવાનું છે, જવાહરને વડાપ્રધાન બનાવો, 80% લોકો ઈચ્છતા હોય કે સરદાર જ બરાબર વ્યક્તિ છે, પાત્ર વ્યક્તિ છે, પણ ગાંધીજી નથી ઈચ્છતા તો ભલા માણસ એમાં કાંઈક જરૂર વાત હશે. કારણ કે મેં તો વલ્લભભાઈ એમ કહે છે કે મેં તો ગાંધીજીને દિલ આપી અને તાળું મારીને ચાવી દરિયામાં નાખી દીધી છે સાહેબ. આવો એક રાજનીતિક પુરુષ બીજા પુરુષ માટે, બીજે પાર્ટીનો કોઈ પણ માણસ હોય, અત્યારે આપણે જોઈએ છીએ કે એક કાર્યકર આગો પાછો થાય એટલે એને કાઢી નાખવામાં આવે અને એ ક્યાંક આગળ વધી જાય તો એટલે પહેલેથી એનો રસ્તો કરી નાખવામાં આવે. એ સમય અત્યારે રાજકારણમાં આપણે જોઈ રહ્યા છે. એક એક જિલ્લામાં, એક એક તાલુકામાં એવાય છે, પાર્ટી બદલવાની જમાત છે આખી. જ્યારે ત્યારે સાહેબ ગાંધી બાપુ કહે હું એનો સૈનિક છું, એનો વફાદાર સૈનિક છું સાહેબ, મારાથી કાંઈ ન બોલાય, આવો 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 સમર્પણ ભાવ ગાંધી માટે એમને હતો. ત્યારે યાદ કરાવી દઉં કે જ્યારે ઝવેરબેન કામા હોસ્પિટલમાં ઓફ થઈ જાય છે ત્યારે આણંદની કોર્ટમાં સરદાર વલ્લભભાઈ કેસ લડતા હોય છે અને બરાબર પગથિયા ચડતા હોય તો અંદર બેઠા હશે અને કોઈ માણસ આવી જાય કે આ તમારો તાર છે,
એટલે આમ તાર ફટાફટ કરતો વાંચી લે. 1.5 લીટીનો તાર હતો એ વાંચીને ખિસ્સામાં નાખી દીધો. અને પછી કેસની છેલ્લી સુનાવણી હતી, એક નિર્દોષ વ્યક્તિને ફાંસીની સજા મળી જાય એમ હતી એ ખૂનના કેસમાં. અને વલ્લભભાઈ જોરદાર દલીલ કરે, એવી દલીલ કરે અને વાળા છોકરાને બચાવી લે, નિર્દોષ છોકરાને બચાવી લે. જ્યારે કેસ પૂરો થયો એટલે ઢગલો થઈ જાય વલ્લભભાઈ, આંખમાં જળજળી આવી જાય. બે વકીલો આવીને પૂછે મિત્રો એના, કે વલ્લભભાઈ કેસ જીતી ગયા છો, આવી દલીલ કરીને તમે કેસ જીતા છો અને કેમ તમે ઢીલા અત્યારે છો? ત્યારે ખિસ્સામાંથી તાર બતાવે, વાંચી લે. ત્યારે તારમાં લખ્યું હોય કે કામા હોસ્પિટલમાં તમારી પત્ની ઝવેરબેનનું અવસાન થયું છે. એટલે એનો એક વકીલ ભાઈબંધ હતો, એણે એમ કીધું આણંદની અંદર કે અરે વલ્લભભાઈ આ તાર તો કેસ શરૂ થયો ત્યારે આવ્યો. તો કે હા, તો કે આ તાર હાંભળ્યા પછી તમે આટલી ખતરનાક દલીલ કરી, આટલી જુસ્સાથી દલીલ કરી? તો કે હા, એમાં શું, આ તો મારું. ત્યારે વલ્લભભાઈ શું કામ સાંભળજો, લોખંડી પુરુષ કોને કહેવાય? લોખંડના પૂતળા બનાવી દેવાથી લોખંડી પુરુષ નથી થઈ જવાતું સાહેબ, પણ લોખંડી પુરુષના સ્વભાવ એના સંસ્કારો કેવા હોય. ત્યારે વલ્લભભાઈ એમ કીધું કે મારી પત્ની મરી ગઈ એ તો મારા નસીબ, પણ આ માણસ જે અહીંયા ઊભો છે આરોપી એ નિર્દોષ હતો, એને બચાવીને એ મારું કર્તવ્ય હતું ભલામણ. તો મારા કર્તવ્યને હું ઠેસ કેમ પહોંચાડી શકું સાહેબ મારા નસીબ માટે? અને પછી ઝવેરબેન વિદાય લીએ, માત્ર 16 વર્ષનું દાંપત્ય જીવન અને એમાંય માત્ર 8 વર્ષનું સહજીવન, 3 વર્ષનો ડાયો ભાઈ, 7 વર્ષની મણિબેન આમ કાંખમાં લઈ અને મણિબેન ઊભી હતી. અને જ્યારે ઝવેરબેનની લાશને લઈ જતા હશે સ્મશાન યાત્રામાં, ત્યારે દીકરીને તો ક્યાંથી શું ખબર હોય છે, 7 વર્ષની છોકરીને શું ખબર હોય સાહેબ? એ પૂછે છે કાંખ, હે મારી બાને બધાય ક્યાં લઈ જાય છે? કોઈ શું જવાબ આપે છે? દીકરીના એકેય સવાલનો જવાબ આપવાની તેવળ વિઠ્ઠલભાઈમાં નહોતી, નહોતી વલ્લભભાઈ. મોટા બાપુ કયો તો ખરા, મારી બાને કેમ બધાય હાલી નથી શકતી, મારી બા કેમ આને ઉપાડીને લઈ જાય છે બધાય? હે બાપુજી કયો તો ખરા, કેમ બાને લાલ કપડાં પહેરાવ્યા છે? કાંઈ લગ્ન પ્રસંગ તો છે નહીં, આ મારી બા ક્યારે આવશે? સવાલના જવાબ નહોતા વિઠ્ઠલભાઈ પાસે, નહોતા વલ્લભભાઈ પાસે. મારી બા ક્યારે આવશે, ક્યારે આવશે? આંખમાં હોજી જાય એવી આંખું થઈ ગઈ. અને મણિબેનનો સવાલનો જવાબ વલ્લભભાઈએ એ 7 વર્ષની દીકરીને અને 3 વર્ષના દીકરાને ભેટી. અને વલ્લભભાઈએ તેથી આ ભીની આંખે એટલું કીધું, તો બેટા તારી બા હવે કોઈ દી નહીં આવે. બોલતા તો બોલાઈ ગયું, તારી બા હવે કોઈ દી નહીં આવે, પણ એ વાક્યને વલ્લભભાઈ પટેલ જીવી બતાવે છે કે 33 વર્ષે વિધુર થાય, સમજો 16 વર્ષનું દાંપત્ય જીવન છે, 33 વર્ષના અને 29 વર્ષના ખાલી ઝવેરબેન હતા, 33 વર્ષે ઘર સંસાર તૂટી જાય, વિધુર થાય, અને એ પછીનું 42 થી 45 વર્ષનું એનું જાહેર જીવન. પણ જીવનમાં પોતાના બાળકોને અન્યાય થશે, મારી મણીને કે મારે મારા ડાયા ભાઈને અન્યાય નહીં થા નહીં થવા દઉં, એટલે જીવનમાં બીજા કોઈ સ્ત્રી પાત્રને એન્ટ્રી ન આપી. આ લોખંડી પુરુષ, એના ચારિત્રમાં ડાઘ ન જોવા મળે તમને સાહેબ, એટલે લોખંડી પુરુષ. હે 42 વર્ષ પછી જીવ્યા જાહેર જીવનની અંદર સાહેબ, પણ એ કોઈ આ દેશની કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ, સરદાર વલ્લભભાઈ પટેલની વાત કદાચ કોકને કડવી લાગી હોય, પણ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ઉપર આંગળી, એના ચારિત્ર ઉપર આંગળી ઉઠાવી શકે એવો એક પણ કિસ્સો નથી મળતો આપણને સાહેબ. અને એ જ સંસ્કાર આપણે ત્યાં કહેવત તો એવી છે કે બેઠો જો બાપ તણે ચીલે ચાલે નહીં, પણ જનની કામ જણે વરવી લાગે વેરડા, આ દુહાને બરાબર ખોટો પાડે અને એમાં સુધારો કરવો પડે કે બેટી જો બાપ તણે ચીલે ચાલે નહીં, એવી દીકરી એટલે મણિબેન. એ સમયે મણિબેનને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણાવે, જે દિવસે દીકરીને ભણાવવી કેમ, 7મા ધોરણથી 4 ધોરણથી વધારે ભણાવવાની જ ન હોય, અને સાયકલ લઈને મણિબેન ફરતી હોય, હે ત્યારે દાંત કાઢતા હતા જુવાની અવદેશના, પણ એ મણિબેનને ગ્રેજ્યુએટ કરાવડાવે, એટલી શિક્ષિત મણિબેન. અને સાહેબ મણિબેન જેવો ત્યાગ ભારતના 10,000 વર્ષના ઇતિહાસમાં જોઈ લો, તમે કોઈ પણ ગ્રંથો વાંચી લ્યો તમને દીકરા મળશે ડેડિકેટેડ, બાપના નામે બાપનો વ્યવસાય આગળ વધારનારા, બાપની કલાને બાપના ધંધાને આગળ વધારનારા, બાપનું નામ રોશન કરનારા 1,000 દીકરા મળશે, પણ બાપના નામ પાછળ પોતાનું જીવન અર્પણ કરનારી આ ત્યાગ ત્યાગની મૂર્તિ જેવી મણિબેન જેવી દીકરી તમને નહીં મળે સાહેબ. એ મણિબેન, એને ખબર હતી કે મારા મારા બાપના જીવનમાંથી મારી મા વહી ગઈ છે, 33 વર્ષે મારી માએ વિદાય લીધી છે, પછી મારા બાપના જીવનમાં કોઈ સ્ત્રી નથી. ત્યારે એને એમ થયું કે મારો બાપ આ દેશ માટે નીકળ્યો છે. હે, અને કોઈ કોઈ કાર્યકરે પૂછેલું સરદારને કે વલ્લભભાઈ મને પરિવારના પ્રશ્નો બહુ નડે છે, મારે શું કરવું? ત્યારે એ કાર્યકરને વલ્લભભાઈ જવાબ આપે છે કે હું જ્યારે ગાંધીજી જ્યારે જોડાયો ને ત્યારે મેં એક કામ કર્યું હતું. ભલે આ કાર્યકરને એમ થયું કે ઓહો કંઈક મહત્ત્વનું કામ, શું કામ કર્યું? તો કે મેં છે ને થોડાક લાકડા હળગાવ્યા હતા ગાંધીજી જ્યારે જોડાયો ત્યારે. નગર એક સમયે તો પોતે એમ કહેતા હતા, બેલ બોટમ પેન્ટ પહેરે, બ્રિજની રમત રમે, પત્તા રમે, સિગાર પીવે, સિગરેટ પીવે, એવા વલ્લભભાઈ પૂરેપૂરા યુરોપિયન શૈલીમાં ઘડાઈ ગયા હતા. પણ ગાંધીજીને મળ્યા પછી
એને એમ થઈ ગયું કે આ માણસમાં કંઈક જાદુ મંતર છે. અને પછી આખે આખા ખાદીના જભા ઉપર અને ખાદીના ધોતિયા ઉપર આપીને જીવન આપી દીધું. ત્યારે કે વડીલ, મેં એક કામ કર્યું હતું, ગાંધીજીને મળ્યો ને પછી થોડાક લાકડા હળગાવ્યા હતા. હા પછી તો કે લાકડામાં મારું કુટુંબ હળગાવી નાખ્યું, મારી કારકિર્દી હળગાવી નાખી, મારી આબરૂ હળગાવી નાખી. હવે મારી પાસે થોડીક રાખ વધી છે, આ રાખમાંથી હું નીકળશે ને એની મને ખબર નથી. આવી નિસ્વાર્થ એક અકિંચન રાજપુરુષ તમને વિશ્વના નકશામાં ક્યાંય જોવા નહીં મળે છે. અને એવી જ એની દીકરી, દીકરીને ખબર હતી, મણિબેનને ખબર હતી કે મારા બાપના જીવનમાં કોઈ સ્ત્રી નથી, મારા બાપનું ધ્યાન રાખે એવું કોઈ નથી. હવે એ દીકરી નક્કી કરે કે હવે મારા બાપની ધોબણે હું છું, મારા બાપની રસોઈ કરવાવાળી પણ હું છું, મારા બાપની પર્સનલ આસિસ્ટન્ટ મણિબેન. અને આખી જિંદગી પોતે લગ્ન ન કરે, અને એ મણિબેન પોતે ખાદી પોતાના બાપ માટે અને પોતાના માટે ખાદીને ખાદી કાંતે, રોજ રેટિયો કાંતે, અને એમાંથી કપડાં પહેરે. વિચાર તો કરો એવી ત્યાગ વૃત્તિ. અને એ મણિબેન, એના વિશે કાંઈ લખાણું નથી. તમને કોઈ ફોટો બતાડવામાં આવે તો અત્યારે હું ગેરંટી આપું, 100 માંથી 95 ગુજરાતી મણિબેનના ફોટાને પણ ન ઓળખી શકે, કારણ કે આપણે ભૂલી ગયા છીએ. આવી દીકરીને ભૂલી ગયા. આ દીકરી આપણી રોલ મોડલ હોવી જોઈએ ને. ગુજરાતની દીકરીની રોલ મોડલ કસ્તુરબા હોવી જોઈએ, એની રોલ મોડલ મણિબેન હોવી જોઈએ. પણ આપણી કરણતા છે કે આપણે તો ફિલ્મ સ્ટાર હોય ને એને જ, કે કાં તો સ્પોર્ટ્સનો સ્ટાર હોય એને જ રોલ મોડલ સમજીએ છીએ, જેને જીવન આપી દીધું પોતાના બાપ માટે. એ મણિબેનને બિરદાવતા એક કડી મારા 5 જન્ય નામના પુસ્તકમાં એક ગીત મેં લખ્યું છે, એની એક કડી મૂકું છું તમારા સામે. કે છાયો થઈને જીવતી બેની વાતો આજે માંડવી એની, છાયો થઈને જીવતી બેની વાતો આજે માંડવી એની. ચાર વરહની બાળવયે જેને માથે ગુમાવી માં, સાત વરહની બાળવયે જેને માથે ગુમાવી માં, હે ભાઈ ના નેરો કાંખ માં તેડી, ભાઈ ના નેરો કાંખ માં તેડી, જીલા જીવતર ના ઘા બેની માટી માથઈ તેની, વાતું આજ માંડવી એની, છાયો થઈને જીવતી બેની વાતું આજ માંડવી એની. સાવકી માં કદી ઘર નહીં આવે બાપે લીધી તીટે, સાવકી માં કદી, સાવકી માં કદી ઘર નહીં આવે બાપે લીધી તીટે, અન દેશ માટે આખું આખું હોમી જગાવી આ એક સીધી સાદી જિંદગી જેની, વાતું આજ માંડવી એની, છાયો થઈને જીવતી બેની એ વાતું આજ માંડવી એની. એ મણિબેન આખું જીવન અને કડક શિસ્તના આગ્રહી સરદારને, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હોય જેનો બાપ, એની દીકરીને પાવર કેવો હોય સાહેબ, પણ મારો બાપ જે રસ્તે નીકળ્યો છે એ રસ્તે મારે મારું જીવન, મારા બાપે ન્યોછાવર કર્યું હોય તો મારા બાપ માટે મારે ન્યોછાવર કરવાનું હોય મારા તમામ સપના. મારો બાપ ખાદી પહેરે મારે બીજું કપડું કેમ પહેરાય, હે વિચાર તો કરો. આવી દીકરી તો બતાવો મને તમે ઇતિહાસના ખૂણામાંથી ક્યાંય. એટલે છેલ્લી કડીમાં મેં લખ્યું છે, બાપને ખાતર, બાપને ખાતર દેશને ખાતર જેણે છોડ્યા સૌ સૂર, બાપને ખાતર, બાપને ખાતર દેશને ખાતર જેણે છોડ્યા સૌ સૂર, સાઈ કહે આવી ત્યાગ મૂર્તિનું, અરે સાઈ કહે આવી ત્યાગ મૂર્તિનું, દેશ ભૂલી ગયો મુખ પાછી આવી દીકરી દેની, વાતું આજ માંડવી એની, છાયો થઈને જીવતી બેની વાતું આજ માંડવી એની.
મણીબેન વલ્લભભાઈ પટેલ, ઇતિહાસનું એક એવું ઉપેક્ષિત પાત્ર. મેં કીધું ને સરદાર વલ્લભભાઈના જીવનમાંથી એક ઝવેરબેન જેના વિશે આપણે કાંઈ જાણતા નથી, અને બીજું દીકરી મણીબેન હે કે જેને જીવનના, અને પછી સરદારના મૃત્યુ પછી 20 લાખ રૂપિયા લઈને નહેરુ સાહેબને મળવા જાય કે મારા બાપ કોષાધ્યક્ષ હતા અને કોંગ્રેસના સભ્યો પાસેથી લીધેલા ભેગા કરેલા 20 લાખ રૂપિયા મારી પાસે છે. વિચાર તો કરો, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અટાણે આપણે જોયું છે, એક ધારાસભ્ય હોય કે તાલુકા પંચાયતનો કે જિલ્લા પંચાયતનો સભ્ય એ ટર્મ પૂરી કરે ને ત્યાં 500,000 કરોડનો માલિક થઈ જાય છે, અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરની દીકરી બાપના મૃત્યુ પછી એ વારસાને જીવતી રાખે કે આ 20 લાખ રૂપિયા દેશના છે, મારા નથી. ત્યારે ખુદ નહેરુને એમ થાય કે કોંગ્રેસ પાસે 20 લાખ રૂપિયા હશે, એ તો વિચારમાં નથી આવતું. અને ઘણા એમ કીધા કરે કે નહેરુ સાહેબને ને સરદારને વચ્ચે બહુ માથાકૂટ હતી. ના, મતભેદ હશે કદાચ, પણ મનભેદ નહોતા. કારણ કે જો મનભેદ હોય તો પછી મણિબેનને કે ડાયાભાઈને ટિકિટ ન આપે એના અવસાન પછી. આ આપણે ઘણી વખત આપણે સમજતા હોય ને, એ જ સત્ય નથી હોતું. આપણી કઠણાઈ એ છે કે આપણે માની લઈએ છીએ, સિક્કાની એક જ બાજુ આપણે માની લઈએ, સિક્કાની બીજી બાજુ આપણે જોતા જ નથી સાહેબ. પણ હું વાત કરતો હતો એના જીવનચરિત્રની, કે ઝવેરબેનની વિદાય પછી એ પોતે ગાંધીજી સાથે જોડાય. વકીલાતમાં તો યશ હતો, કીર્તિ હતી, લક્ષ્મી હતું, એ બધું હતું, પણ આત્માની શાંતિ નહોતી મળતી. વલ્લભભાઈને આત્માની શાંતિ નહોતી મળતી, ને આ જીવ છે ને આત્માની શાંતિ ઝંખતો હતો, હું એવું શું કરું. ત્યારે એ જમણો હાથ બને ગાંધી બાપુનો. ગાંધી બાપુ પોતે લખે છે કે મને વલ્લભભાઈ ન મળ્યા હોત તો આવડું મોટું કામ ન થઈ શક્યું. આવું તો બાપુ સ્ટેટમેન્ટ કરે હે. અને ત્યારે ગોધરાના સામાન્ય સભાના મંત્રી બનાવવામાં આવે, ત્યાંથી વલ્લભભાઈની શરૂઆત થાય. પછી તો અમદાવાદના કોર્પોરેશનની સાથે જોડાય, એના પ્રમુખ બને. 1918માં ખેડાનો સત્યાગ્રહ અને 1928માં બારડોલીનો સત્યાગ્રહ, જે બારડોલીનો સત્યાગ્રહ આખા ભારતને ધુણાવી નાખે. અને ત્યારે બારડોલીના સત્યાગ્રહની જીત બાદ વકીલ કેએફ નરીમાને સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપેલું. ત્યાં સુધી તો વલ્લભભાઈ જ હતા. બાપુની ગેરહાજરીમાં થયેલો આ સત્યાગ્રહ પોતાની રીતે 88,000 ખેડૂતો માટે વલ્લભભાઈ લડ્યા. અને એમાં મજાની વાત, સરદાર કેવા હાજર જેવા હતા, એની કુનેહ કેવી હતી એનો એક દાખલો કહી દઉં. ખેડામાં બરાબર બારડોલીનો સત્યાગ્રહ પછી એક જમીનદાર જમીન પાછી આપવાના કાગળમાં સહી નહોતો કરતો, એટલે કાર્યકરોએ વિનંતી કરી કે ભાઈ સહી કરી દો ને આમાં, હવે તમે બધાએ સહી કરી દીધી છે, તમે એ કે નહીં, મને સરદારે બહુ ભાંડો છે, મને વલ્લભભાઈ બહુ મારા વિશે બોલ્યા છે, હું તો નહીં જ કરું. એટલે સરદાર વલ્લભભાઈ જો મારી માફી માગે તો સહી થાય. હવે કાર્ય આજના જમાનામાં કોઈ એમ કહે કે વડાપ્રધાને માફી માગવાની, એના જેવો મુદ્દો થયો, ગૃહમંત્રીએ માફી માગવાની, એ થોડા માફી માગે પહેલાં, રેશન કાર્ડમાંથી માગવાવાળાનું નામ ન નીકળી જાય, સ્વાભાવિક છે. એટલે બરાબર કાર્યક્રમમાં કહે કોણ વલ્લભભાઈને કે હા ભાઈ જમીનદાર વાયડાએ ચડી ગયો છે, એની તમારી માફી માગવાનું કહે છે, સાંભળજો. વાત તો પૂરી નહોતી થતી, એક જમીનદારની સહી નથી આવતી, એટલે વલ્લભભાઈ પૂછે કે ગાડું ક્યાં ખોટવાનું છે ભાઈ. એટલે એક કાર્યક્રમ હિંમત થઈને કીધું કે એ ભાઈ જમીનદાર એમ કહે છે કે વલ્લભભાઈ મારી માફી માગે તો આ જમીન ઉપર કાગળિયા ઉપર સહી કરી દો. ઓહો, કે એટલી વાત છે, હાલો ત્યાં ગયા જમીનદાર ભાઈ, સાંભળજો એની કુનેહ બુદ્ધિ. એને જઈને કીધું કે ભાઈ જમીનદાર સાહેબ, તમે મેં તમને બહુ ગાળી દીધી છે કા, કે હા તમે મને પાંડ્યો છે બરાબર, સારું, એ કે તમે આમાં સહી કરી દો, હવે હું તમને ગાળું નહીં દઉં, તમારા વખાણ કરીશ. તો ઓલા એ દાંત કાઢતા કાઢતા સહી કરી દીધી, ક્યાંય માફી માંગવાની વાતનો છેદ ઉડાડી દીધો. આનું નામ વલ્લભભાઈ. ક્યાં સમયે ક્યુ પાનું વાપરવું ને, આની બરાબર જો કોઈને ખબર હોય તો એ વલ્લભભાઈને. એટલે એ વલ્લભભાઈ ખેડાના સત્યાગ્રહથી અને બારડોલીના સત્યાગ્રહથી સરદાર તરીકે બહાર નીકળે. અને કાળજું સિંહનું રાખો, 5 વેદાંતના જેમ સૂત્રો જીવને શિવ સાથે જોડી દે, મોક્ષ સાથે જોડી દે, એમ રાજનીતિમાં જીવનના 4-5 સૂત્રો જે વલ્લભભાઈ આપ્યા છે એમાં મને ગમતું, કાળજું સિંહનું રાખો, સાચું કહેવાની હિંમત રાખો. પેલું સૂત્ર કાળજું સિંહનું રાખો, બીજું સૂત્ર હતું સાચું કહેવાની હિંમત રાખો, ત્રીજું સૂત્ર હતું અન્યાય સામે અવિરત લડે રાખો, અને ચોથું અને છેલ્લું સૂત્ર હતું કે ઘરની વાત ઘરમાં રાખો. વલ્લભભાઈની આ 4 લીટીના નાના નાના સ્લોગનમાં વલ્લભભાઈને સાહિત્યને કાંઈ બહુ સંબંધ નથી. વલ્લભભાઈ પોતાની આત્મકથા લખવાનો આમાણાને ટાઈમે નહોતો, કારણ કે હું જોઈશ એમ નહીં, વલ્લભભાઈ તો હું કરીશ, હું જોઈશ નહીં, કામ કરવાનો માણસ હતો, કર્મયોગી માણસ હતો સાહેબ. એટલે અબજસ પોતે લીએ અને જેટલો જશ મળે એટલો ગાંધીજીને આપી દે, એનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ. નકર અંગ્રેજો તો ગોબરાણ વાળું દેશ આપી ગયા હતા. અંગ્રેજોને પૂરેપૂરો ભરોસો હતો કે 562 રજવાડા કોઈ દી ભેગા થાય નહીં, અને આ બધા અંદરો અંદર લડી મરશે, અને આમાં નામાં પાછું આ લોકો ભારત બ્રિટિશોને આપવા આવશે. આવું થાય એવી અપેક્ષા સાથે એને રાજાઓને છૂટમાં રાખ્યા હતા. ત્યારે સરદાર વલ્લભભાઈને સલામ કરતા કરતા એના જન્મદિવસ ઉપર એ 562 રજવાડાઓને પણ સલામ એટલી જ કરવી પડે કે અટાણે કોઈ ખુરશી ખાલી નથી કરતું સાહેબ. એક સીટ ખાલી ન કરે, કોર્પોરેશનની ટિકિટ આપી હોય એને બીજી વાર રિપીટ ન થાય એટલે હામો બેઠો હોય,
એવો સમય અત્યારે છે ત્યારે એ રાજાઓએ પોતાના રાજ છોડ્યા. એને વલ્લભભાઈ ઉપર ભરોસો હતો કે અમને અન્યાય નહીં થવા દેશે, પણ ઘણા બધા આળ એને સ્વીકારવા પડ્યા. 44 વર્ષ સુધી ભારત રત્ન એવોર્ડ માટે મર્યા પછી એને રાહ જોવી પડે, એનું તેલ ચિત્ર સંસદમાં લાગે એના માટે એને અટલ બિહારી વાજપેયીની સરકાર સુધી રાહ જોવી પડે, સમજાય તો હે. અને ગાંધીજીની હત્યા થઈ ત્યારે પણ છાપાઓએ ભરી ભરીને લખ્યું હતું કે દેશના ગૃહમંત્રીએ ગાંધીજીની સલામતીમાં ધ્યાન ન રાખ્યું. એટલે સાહેબ, પોતાને બાપ, પોતાનો બાપ જેને માનતો હોય, જેને જે એમ કે તમારે નથી અહીં ઊભું નથી રહેવાનું, આ એમ બોલવાનું નથી, શબ્દ સહ જેની આગ્રહને માન્યો હોય એવા વ્યક્તિની હત્યાનો આરોપ પણ પોતાના ઉપર આવે ત્યારે બે આહુડા પાડી લઈને 2-3 મહિનામાં જ હાર્ટ એટેક આવી જાય, આંતરડાના રોગથી એવા પીડાય કે પછી એમાં ઊભા જ ન થાય. સાહેબ, આ સરદાર ને આપણે કદાચ ઓળખતા જ નથી. તો આપણે કડક અને લોખંડી શિસ્તના આગ્રહી સરદારને ઓળખીએ છીએ, 562 રજવાડા ભેગા કરનારા સરદારને ઓળખીએ છીએ આજે. પણ હું તમને હળવા ફૂલ સરદાર, જેનું સેન્સ ઓફ હ્યુમરનું ક્યાંય કાબિલે દાદ હતું, એવા સરદારની વાત તમને આજે ઓળખાણ આપવી છે. જી હા, એક સજ્જને એકવાર વલ્લભભાઈને પૂછ્યું કે સરદાર, આપણે ચાલીએ તો કીડી મરી જાય છે અને હિંસા થાય છે, તો એના માટે આપણે શું કરવું જોઈએ? હવે વલ્લભભાઈ તો હાજર જવાબી, અસલ કરમસદનો પાક્કો પટેલ. એને એ ભાઈને જવાબ આપ્યો કે ભાઈ, હાલવાથી કીડી મરી જાય ને તને હિંસા થાય એવું લાગતું હોય તો તારે પગ માથા ઉપર લઈ લેવા. ઓલે બીજો સવાલ જ ન કર્યો કાંઈ. એનું હાજર જવાબીપણું કેવું હતું, એનું સેન્સ ઓફ હ્યુમર કેવું હતું, એના દાખલા તમને દઉં. એક જુવાન આવ્યો, કે સરદાર એક અંગત પ્રશ્ન છે. તો કે બોલ બોલ, શું પ્રશ્ન? તો કે મારી વાઇફ છે ને કદરૂપી છે, મને સેજે ગમતી નથી, શું કરવું? હવે લગ્ન થઈ ગયા છે, હવે શું કરવું? એ જમાનાની વાત. અને વલ્લભભાઈ એને જવાબ આપ્યો એ સાંભળવા જેવો, કે તને ગમતી નથી? તો કે હા. તને જોવી નથી ગમતી? તો કે ના ના, સેજે નથી ગમતી. તો કે તું એક કામ આઈડિયો દઉં. શું? તો કે તું તારી આંખું ફોડ નાખ, એટલે તારે દેખવું ને અંદાજવું નહીં, બાકી પૂરા લગ્ન કર્યા હોય એની આરે જ જીવવું પડે. હવે એમાં કાંઈ આ કાંઈ થોડી સ્લીપરની પટ્ટી છે તો બદલાવી શકાય. તો આટલા હાજર જવાબી પણ આ 3 પાંખના વડા બેઠા હોય અને ગાંધીજીને સરદાર બેઠા છે અને 3 પાંખના વડાની સામે જોઈને બાપુએ તો સહજ રીતે, બાપુએ તો અહિંસાને આત્મસાત કરેલી, એણે 3 પાંખના વડાની સામે જોઈને કીધું કે તમે લોકો અહિંસા રાખજો. હવે દેશની બોર્ડર ઉપર અહિંસા કેમ રહીએ ભાઈ? સામેથી કોઈક આવતો હોય તો પાડી જ દેવાનો હોય ને, એમાં કાંઈ અહિંસા વ્રત દેશનો જવાન તો ન જ રાખીએ કે? એટલે 3 વડાએ સરદારની સામે જોયું, એટલે સરદારે તરત જ બાપુની વાતનો રિફ્લેક્શનમાં જવાબ આપ્યો. એટલે કે બાપુનું કહેવાનું એમ છે કે દેશ માટે કરેલી હિંસા એ અહિંસા જ કહેવાય, દેશની સુરક્ષા માટે તમે કાંઈ કરતા હો તો એ અહિંસા જ કહેવાય, એમ કરીને પછી ખડખડાટ બધાએ દાંત કાઢવા માંડ્યા. એથી આગળ કહું, હરિપુરાનું અધિવેશન હતું ત્યારે બાપુએ ખાસ આગ્રહ રાખ્યો હતો અને એક લિસ્ટ લખાયું હતું કે અધિવેશનમાં રોકાનારા તમામ લોકોને ગાયનું દૂધ મળવું જોઈએ. હવે એ સમયે ચરોતર હરિપુરાની બાજુના આજુબાજુના ગામડામાં ભેંસનું દૂધ મળતું હતું, ગાય બહુ ઓછી હતી. એટલે કીધું, વલ્લભભાઈ તમે આ વાતમાં સહમત છો? ગાયનું દૂધ બધાને સવાર બપોર સાંજ મળવું જોઈએ. એટલે વલ્લભભાઈ કે હા, અમારી અહીંયા ભેંસું છે બાપુ, એને પટ્ટા મારીને સફેદ કરી નાખશું એટલે એ ગાય લાગશે બધાય નીકળી. એનું સેન્સ ઓફ હ્યુમર કેવું હતું. પછી તો અહીંયા આખી ગૌશાળાની શરૂઆત કરાવી ને આખો ગૌશાળાનો આખો પ્રોજેક્ટ કરાવ્યો સરદાર વલ્લભભાઈએ. પણ મારો મુદ્દો કે કેટલો જેલવાસ ભોગવ્યો છે, કેટલા વર્ષો સુધી બાપુની સાથે પણ રહ્યા છે. અને સાબરમતીનો 1930નો જેલવાસ હતો એમાં માધવભાઈને વાર્તાલાપ કરે છે એની આરે અને પૂછે છે કે, માધવભાઈ પૂછે છે કે જેલમાં કેવી રીતે તમને રાખે છે સરદાર? એટલે સરદાર જે કેટલી ક્રૂર વાત અને કેટલી હળવાશથી કહે છે એ કે માધવભાઈ ચોર લૂંટારાની જેમ રાખે છે. જોજો હળવાશ, પણ મજા આવે છે કે આપણે કોઈ દી ચોર લૂંટારાની જેમ તો રિયાદ ન હોય ને, દેશના એક આમ સ્વતંત્ર સેનાની તરીકે રિયાદ, પણ મજા આવે, નવો અનુભવ છે. તો કેમ નહીં, પણ તમને કોની સાથે રાખ્યા છે? સરદાર જવાબ આપે છે કે રીઢા ગુનેગારના વોર્ડમાં રાખ્યો છે. આમે હું આઝાદી માટેનો તો રીઢો ગુનેગાર નથી, એ કે આઝાદી તો હું લઈને જ રહીશ, એટલે મને બરાબર વોર્ડમાં રાખ્યો છે. જોજો કેવી સરસ વાતમાં. પછી કેમ નહીં, સુવા માટે? તો કે એક કામળો આપે છે, હા એમાં માકડ ને મચ્છર ને બધું હોય છે, પણ ઓકે એ બધાની સાથે હોવાની મજા આવે છે કે એક દિન અંદર નહોતી આવી, બીજે દિવસે ઘસઘસાટ આવે છે. ચોથો સવાલ પૂછે કે ખોરાકમાં શું આપે છે? તો કે આપે છે, અહીં તો મોજ કરવા થોડા આવ્યા છે, જેલમાં આવ્યા છે, એટલે કે એ બહુ સારો થોડો આપે, પણ એમની તો કેવો આપે છે? તો કે ઘોડાને હાલે એવો તો આપે જ છે. જોજો વલ્લભભાઈનું સેન્સ ઓફ હ્યુમર, આટલી ગંભીર વાત કેટલી હળવાશથી કરે છે કે ઘોડાને હાલે ને એવા જાડા રોટલા અને દાળ મળે છે. તો કે એમ નહીં ખપે એવું નથી? તો કે આપણે તો આઝાદી ખપે, રોટલા થોડા ખપાવવાના હોય, બહાર હતો તો કબજિયાત રહેતી હતી, અહીંયા છું ને તો 3-4 વાર જવું પડે છે, કારણ કે સારું ખાવાનું એટલું નબળું હોય છે કે ટકતું જ નથી. જોજો કેટલી ગંભીર વાત ને સરદાર વલ્લભભાઈ માધવભાઈની સાથે વાત કરે છે. એમ નહીં પણ સરદાર મસ્કરી ન કરો, રોટલા ચવાય એવા તો છે ને,
તો કે હા આમ ઘણી વાર ચવાતા નથી એટલે પાણીમાં બોળી દઉં છું, પછી ચવાય છે. પાણીમાં બોળી દઉં છું એટલે કાંકરી હોય ને હેઠી બેસી જાય પછી ચવાઈ જાય છે સાહેબ. એટલે આજની આખી એક પેઢીને યાદ કરાવું છું કે આ વલ્લભભાઈ આટલા ગંભીર હોય કે જેને હરખું ખાવાનું ન મળતું હોય, જેલની અંદર યાત્રા કેટલી યાતનાઓ પછી આપણને આઝાદી મળી છે ને, સાલી એની આપણને કિંમત નથી. આપણા તો ફેસબુક ઉપર કે સોશિયલ મીડિયા ઉપર આપણે આડેધડ લખી નાખવું છે, બસ એને આપણે આઝાદી માનીએ છીએ સાહેબ. એક એકાઉન્ટ જેને સોશિયલ મીડિયા ઉપર ખોલાવ્યું એ પોતાની જાતને એવો આઝાદ માને છે કે હું તો ગમે અને ગમે એવી કોમેન્ટ લખી શકું. અરે ભાઈ આ આઝાદી નથી ખરેખર. અત્યારે જો બાપુ કે સરદાર હોય કે ભગતસિંહ હોય ને તો આપણને જ ગોળીએ દો બાપુ, લાકડીએ લાકડીએ મારે. અને આટલી ઊંચાઈએ જેટલું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ને, ત્યાંથી ખાબકી અને સરદાર આપણને બધાને આપણી સામે કોર્ટ કેસ કરે, કારણ કે આવી આઝાદી નહોતી માગી દોસ્તો એને. હે, એને એમ હતું કે અમે જેના માટે જેલવાસ ભોગવીએ છીએ એ શું કામ કે આપણી આવનારી પેઢીઓ ભારતને મહાસત્તા ઉપર બેસાડે, કંઈક ભણે, કંઈક વાંચે, પોતાની જાતનું જ્ઞાન વધારે. પણ એને બદલે આપણે તો કોમવાદમાન, પ્રદેશવાદમાન, ભાષાવાદમાન, જ્ઞાતિવાદમાં એવા ગોટે ચીડ્યા છે. હા, અને વ્યસનોમાં ગરકાવ છે. ત્યારે પોતે સિગરેટ પીતા હતા, પોતે બ્રિજની રમત રમતા હતા, પણ બ્રિજની રમત રમતા રમતા એકવાર સામેનો ખેલાડી ખુરશી ઉપર પડી જાય, એટેક આવી જાય ને, બસ એ જ મિનિટે બ્રિજની રમત સરદાર છોડી દે. સરદારની સંકલ્પ શક્તિ કેટલી મજબૂત હતી, જેના સંકલ્પ શક્તિએ જ આપણને ભારત આખું મળ્યું, અખંડ મળ્યું. એનો એક નાનકડો દાખલો કે જેલ થઈ હતી સાબરમતીની, ત્યારે જેલર પણ ઓળખતા હતા, એટલે વલ્લભભાઈ માટે તો માન હોય ને કે દેશના નેતા છે, પણ આ તો હવે અંગ્રેજોની જેલ છે એટલે પૂરવા પડતા હતા. સિગરેટ ઓફર કરી, સિગરેટ ઓફર કરી ત્યારે તો ચેઇન સ્મોકર હતા સરદાર વલ્લભભાઈ, અને હાથમાં આમ હાથ લંબાવ્યો અને પછી પાછો ખેંચી લીધો કે ભાઈ આ છેલ્લી સિગરેટ આપીશ ને, પછી બેરેકમાં થોડો તું મને રોજ બીડી સિગરેટ આપવાનો. તો કે આ બેરેકમાં ન આપી શકું, અહીંયા પહેલો દિવસ છે આજે, તમે હજી જેલમાં એન્ટર થાવ છો એટલે આપી શકીશ. તો રેવા દે, આજથી સિગરેટની બીડી ગઈ, અને એક જ સેકન્ડમાં સિગરેટની બીડી છોડી દે. હે, કે હવે તો મારે ન, મારા દેશ માટે મારે બધું છોડવાનું હોય. મારો કહેવાનો અર્થ એ છે કે 1932ની જેલવાસમાં પોતાની મા અવસાન પામે, પોતે જેલમાં હોય, અને 1933માં વિઠ્ઠલભાઈ એનો હગો મોટો ભાઈ સાહેબ અવસાન પામે, ત્યારે એ વિનંતી કરે કે મને એની અંત્યેષ્ટિમાં તો જવા દો, અંતિમ વિધિમાં તો જવા દો. અંગ્રેજો તો બહુ હોશિયાર હતા, એણે નક્કી કર્યું કે વલ્લભભાઈને અટાણે પોતાની મા અને પોતાના મોટા ભાઈ માટે જવું જ છે. એટલે એક શરતોનું લિસ્ટ કર્યું કે જો તમે હવે દેશની ચળવળમાં, આઝાદીની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ ન લ્યો તો તમને તમારી બાની અંતિમ વિધિમાં જવા દઈ. સાંભળજો, અને કાગળિયો વાંચીને મરક મરક દાંત કાઢ્યો ને યા ન્યા ફાડી નાખ્યો કે અરે દેશ હવે હગી માં વહી ગઈ છે, પણ ભારતમાંનો છેડો થોડો મૂકી શકાય મારાથી બલાવવા છે. મારી હગી માં મરી ગઈ છે, મુબારક, એને ભગવાન આત્મા એને સ્વર્ગ આપશે, ઈશ્વર એને સ્વર્ગ આપી દેશે, પણ મારી માં મરી ગઈ છે, પણ એક માં મારી જીવે છે હજી, એને હાંકળોમાં બંધાયેલી છે, એને મારે આઝાદ કરવી પડે. આ વલ્લભભાઈ જેલમાં પોતાના હગા મોટા ભાઈ માટે પ્રાર્થના કરે, એની અંતિમ વિધિમાં હરામખોર અંગ્રેજોએ જવા નથી દીધા સાહેબ. એટલે યાદ રાખવું, સાહિત્ય સાથે કવિતા સાથે વલ્લભભાઈને બહાર ગાવનું આઘું હતું. ક્યાંય તમને એની 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 કવિતાઓ પણ તમને ઓછી જોવા મળશે, કારણ કે વલ્લભભાઈની આમ આમ આભા છે ને કઠોર હતી, આખા બોલા હતા, પાકા ગુજરાતી હતા, હામે હામું હણહણતું સંભળાવી દેવા હતા. એટલે 1922માં એક ઘટના ઘટે છે કે અમદાવાદની અંદર રાષ્ટ્રીય અધિવેશન હોય. આ ઘટના ક્યાંય તમે સાંભળશો નહીં. એક બે પુસ્તકો જે મને બહુ ગમે છે અને હું તમને સાથે યાદ કરાવું છું, મેં ઘણી વાર આની પહેલાં પણ કીધું છે, મહામાનવ સરદાર દિનકરભાઈનું, દિનકરભાઈ જોશીનું આ પુસ્તક. એક વખત સરદારના પ્રેમી હોય, ગુજરાતી હોય, વાંચવું જોઈએ. 1945 થી 1950 સુધીની ઘટનાઓ આની અંદર જોરદાર છે. બીજું મારા પરમ મિત્ર જય વસાવડાનું આ પુસ્તક છે, સુપર હીરો સરદાર, આ પણ તમારે વાંચવું છે, આમાં મોડર્ન સરદાર મળશે. ત્રીજું આ ઓછું પ્રચલિત પુસ્તક છે પ્રભાકર ખમારનું, આ સરકાર દ્વારા ગવર્મેન્ટ સ્કૂલો સરફરોશી પુસ્તક શ્રેણીમાં બહાર પડેલું. આ પુસ્તક તમને ક્યાંય મળી જાય તો તમારા નસીબ. બનાસકાંઠા આપણામાં શું કામ છે, આનો જવાબ આની અંદર છે. આવા કેટલાય પ્રસંગો એની અંદર છે કે જે બીજા પુસ્તકોમાં નથી, એટલે તમને યાદ કરાવી દઉં. અને ચોથું સરદાર સરદાર ગુણવંતભાઈ શાહનું પુસ્તક અત્યારે મારી પાસે અહીં નથી, પણ એ પણ વાંચવા જેવું. આ ચાર પુસ્તકો અને રાજમોહન ગાંધીનું સરદાર, એ આ ચાર પાંચ પુસ્તકો જો તમે વાંચી જાઓ ને તો તમને સમજાઈ જાય આખા દેશનો ઇતિહાસ, આઝાદીની આખી ચળવળ અને સરદારનું એમાં યોગદાન. હવે રાષ્ટ્રીય અધિવેશનમાં કડક શિસ્ત હતું. વલ્લભભાઈએ કીધેલું સભ્યોને કે સભ્યો સિવાય કોઈ અંદર નહીં આવે ભાઈ, એટલે ગેટ ઉપર આપણા ત્યારના બહુ ગુજરાતી ભાષાના અણમોલ કવિ અને દલપતરામના દીકરા કવિ નાનાલાલ, એ પણ મહાસમિતિના સભ્ય હતા, એની પત્ની માણેકબેનને લઈને આવ્યા. એટલે ગેટ ઉપર ઉભા રહ્યા અને ઓલા ભાઈ બહાર ઉભેલા મિત્રોએ કહી દીધું કે ભાઈ જે મહાસમિતિના સભ્ય હોય ને એને જ અંદર જવાનું છે, એના પત્નીને જવા નહીં મળે. એટલે નાનાલાલ એના આખા સૌર ગુજરાતમાં જેનું નામ હોય અને પોતે મહાસમિતિના સભ્ય હોય એને કોઈ રોકે એ તો ડખો થઈ જાય. એટલે કે કોણે તને કીધું? તો કે સરદારશ્રીનો આદેશ છે, સભ્યને જવા મળશે, પત્નીને જવા નહીં મળે.
એટલે અહીંયા લાવ્યો તો કાગળ લીધો અને કાગળમાં નાનાલાલ તો અછાંદસના ડોલન શૈલીના ગુજરાતી ભાષાને કવિતાને એક નવું અજવાળું આપનાર કવિ, એને અહીંયાની અછાંદસ લખ્યું અને આ અછાંદસ ચાર બે લીટીનું એમાં લખ્યું, ઓ સરદાર આવી જજે દ્વંદ્વ યુદ્ધ કરવાને, ઓ સરદાર આવી જજે દ્વંદ્વ યુદ્ધ કરવાને, સમય અને સ્થળ નક્કી કરીને. આટલું લખી અને આ કે તારા સરદારને દે અટાણે અટાણે, એટલે એને એમ હતું કે સરદાર આ કવિતા સાંભળી અને મને મારી વાઇફને અંદર લઈ લેશે. પણ આ તો સરદાર એમ કોઈનાથી ચળે એવા તો નહોતા. આટલું વાંચ્યું અને થોડીક જગ્યા હતી, કોઈ દી કવિતા લખી નથી, સરદાર પટેલે લખેલી આ પહેલી ને છેલ્લી કવિતા છે આ, એટલે હું તમને કહી રહ્યો. સરદારે નીચે લખ્યું કે ઓ કવિ નાનાલાલ, સમય અને સ્થળ નક્કી કરવા નથી મારે, તું જ્યાં અને જ્યારે મળીશ ત્યારે યુદ્ધ ખેલીશ તારી સાથે. પૂરું આ સાંભળી નાનાલાલ એમને વૈયા ગયા, બોલો લે આ સરદાર એમ, જેને જેવી ભાષામાં કવિ તો હોય તો કવિને કવિની ભાષામાં જવાબ આપે હે. અને ગોવા પાછું લેવું છે, પોર્ટુગીઝ આરેની વાટાઘાટ થતી હતી, બહુ લાંબી ભાષણબાજી થઈ તો સરદાર વલ્લભભાઈ એની પ્રમુખ સ્થાને હતા અને હુઈ ગયા ખુરશીમાંથી. એટલે કોકે અરે ગોવા પાછું લેવા માટે આપણે આટલી ચર્ચાઓ કરી રહ્યા છીએ અને વલ્લભભાઈ તમારાથી સુઈ કેવી રીતે જવાય? એટલે વલ્લભભાઈ જઈ ગયા એ કે ભાઈ આ તમે બધી ભાષણબાજી કરો છો, ગોવા પાછું લેવું હોય ને તો બે કલાક થાય, મને ખાલી બે કલાક આપો એટલે ગોવા પાછું હોય છે. અને એક દસકા પછી ગોવા જ્યારે પાછું લેવામાં આવે ને ત્યારે અધિકારીઓને 2 કલાક ને 13 મિનિટ જ થઈ હતી. આ તાકાત હતી સરદાર વલ્લભભાઈ પટેલની સાહેબ, તો જે બોલે એ કરે, હા એવો એવો માણસ સાહેબ, એ જીવી બતાવે, ત્યાગને જીવી બતાવે, નિસ્પૃહી વૃત્તિને જીવી બતાવે એવો માણસ. તો આ નાનાલાલનો પ્રસંગ કહેવાનો અર્થ કે સાહિત્ય સાથે ક્યાંય, અને નાનાલાલ પછી તો અઘરું પડે ને, આવડો મોટો કવિનું અપમાન થાય. હવે નાનાલાલે તો પહેલાં ગાંધીજીને વખાણાઈ કરેલા અને પછી વર્ધાનો વંઠેલો વાણિયો, આવું બિરદ આપેલું નાનાલાલે, એટલે વાત પછી ગાંધીજી પાસે. હવે ગાંધીજીને સરદાર માસ્ટરી ગુજરાતીની કેમ હતી ખબર, કે અઘરામાં અઘરી પરિસ્થિતિને હળવાશથી કાઢી નાખતા, હસી કાઢતા આવડતું હતું આને બંને. એટલે વાત પૂછી કે આ તો નાનાલાલનું અપમાન થયું છે અને આવી રીતે કવિતાબાજી સામે સામે થઈ છે. એટલે પછી ગાંધીબાપુએ શું સૌ કીધું કે ભાઈ મારા માટે વંઠેલો વાણિયો નાનાલાલે કીધું હતું, પણ એ તો આપણી ગુજરાતી કવિતાની દૂજણી ગાય છે. સાંભળજો ગાંધીજીના શબ્દો, કે નાનાલાલ એ આપણી ગુજરાતી કવિતાની દૂજણી ગાય છે અને દૂજણી ગાય ક્યારેક પાટું મારે ને તો એમાં ધોખો ન કરાય, એમ કરીને વાત આખી ઉડાડી દીધી એક્શન લેવાની. કહેવાનો અર્થ કે સરદાર એ ગાંધીના આંધળા અનુયાયી નહોતા પણ ક્રાંતિકારી અનુયાયી હતા. બાપુ એવું કહે છે કે હું દુશ્મનના ખોળે માથું મૂકીને સૂઈ શકું, પણ સરદાર કોને કહેવાય? એક જ લીટીમાં કહું તો જ્યાં સુધી દુશ્મન જીવતો હોય ત્યાં સુધી હુવે નહીં, એનું નામ સરદાર ભલામણ. દુશ્મન જીવે છે ત્યાં સુધી, અને એટલે અને દુશ્મનનું પણ દિલ જીતી લે એનું એનું નામ સરદાર. ફરી ફરીને કહું, આ કેવી રીતે માન, દુશ્મનનું દિલ કેવી રીતે જીતી શકાય? તો એનો દાખલો આપું. 562 રજવાડાઓને વિનંતી કરીને જ્યારે એને કીધું, બહુ સમજાય ત્યારે બધા રજવાડાઓને ભરોસો હતો કે વલ્લભભાઈ અમારો અન્યાય નહીં થવા દે. જૂનાગઢ આજે આપણા આપણા નકશામાં છે, બનાસકાંઠા આજે આપણા નકશામાં છે, કે હૈદરાબાદ, હૈદરાબાદનો ઇસ્યુ તો બહુ ગંભીર થઈ ગયો હતો. 561 રજવાડા ભેગા થઈ ગયા હતા, પણ હૈદરાબાદનો નિઝામ ઉસ્માન અલી ખાન માનવા તૈયાર નહોતો, ત્યારે એને જે ભાષામાં સમજે એ ભાષામાં સમજાવી અને હૈદરાબાદ લીધું હતું ભારતની અંદર. પછીની વાત કરું કે દુશ્મનના કાળજા કેવી રીતે જીતેલા છે, કે સરદારનું અવસાન થાય ને પછી આ હૈદરાબાદનો નિઝામ ઉસ્માન અલી ખાન નડિયાદ આવે અને નડિયાદમાં વિદ્યાર્થીઓ અને દીકરીઓની હોસ્ટેલ માટે ₹1,00,000 દાન આપતો જાય સરદાર વલ્લભભાઈ પટેલ. કારણ કે જાણતા હતા કે આ માણસ દેશ માટે, એ રાજાઓને પણ સલામ કરું છું કે જેને રજવાડા આપ્યા, નાના નાના 212 રજવાડા તો કાઠિયાવાડમાં, એ બધાએ રાજ આપ્યા. શું કામ? કે દેશ ભેગો થઈ રહ્યો છે, તો આજે દેશ માટે અમે અમારું બધું આપવા તૈયાર છીએ સાહેબ. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા પણ ટૂંકી પડે ને એવું જીવન વલ્લભભાઈએ જીવ્યા છે સાહેબ. અને કહેવા દો, એટલે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્રને કદાચ વાંચો ન વાંચો, પણ એટલું તો હું 100% કહું કે એના જીવનને કોઈ કોમવાદના કપડાં ન પહેરાવો ને, એ જ સરદાર પટેલને આપેલી સૌથી મોટામાં મોટી શ્રદ્ધાંજલિ છે. કારણ કે એને તમે કોઈ કોમના માનતા હો જ્યાં સુધી, ત્યાં સુધી તમારો દાખલો ખોટો છે, તમારી રકમ જ ખોટી છે સાહેબ. કારણ કે આ તો રાષ્ટ્રનું રતન હતા સાહેબ. હે, સરદારની જયંતિ ઉજવવા માટે એના સ્ટેચ્યુને ફૂલહાર કરો, એની પ્રતિમાની પૂજા કરવા કરતા, એ તો કરવી જ જોઈએ આપણે બધાએ, પણ પ્રતિમાની પૂજા કરવા કરતા એની પ્રતિભાની જો પૂજા કરો. સરદાર જે સાદગીથી જીવા, જે રાષ્ટ્રભક્તિથી જીવા, હે, જે દ્રઢ નિશ્ચયોથી જીવા અને રાષ્ટ્ર માટે જીવા, બસ આવું જીવન તમે જીવી શકો ને એનો 10મો ભાગે તો સરદાર એમને ઉપરથી બેઠો બેઠો રાજી થાય. બાકી મારું એવું માનવું છે કે સરદારનો વંશજ એની કોમ, કોઈ કોમનો વ્યક્તિ ન હોઈ શકે સાહેબ, પણ તમે જ્યારે, સરદારોએ ઝઘડા સોલ્વ કરાવ્યા છે, સરદારોએ ભેગા કરવાનું કામ કર્યું છે, 562 રજવાડાથી ભારતને અખંડ બનાવ્યું. ઇટ મીન્સ કે બે સરપંચ વચ્ચે ઝઘડો હોય, બે ભાઈઓ વચ્ચે ઝઘડો હોય, બે ગામ વચ્ચે, બે રાજ્યો વચ્ચે, બે દેશ વચ્ચે ઝઘડો હોય, બે મિત્રોનો ઝઘડો હોય, કોઈ સોલ્વ કરાવો ને તમે જ્યારે, ત્યારે સમજી લેજો કે તમારી સરદાર પટેલની જયંતિ ઉજવાઈ ગઈ મારા વાળા.
જ્યારે કોઈને જોડો છો સમાજ સાથે, દેશ સાથે, પ્રવાહ સાથે, ત્યારે તમારી સરદાર પટેલ જયંતિ ઉજવાઈ જાય છે સાહેબ. આવી લાગણી સાથે સરદાર પટેલની એક કવિતા જે મારા રંગકસુમલ ગુજરાતીમાં મેં લખેલી, બહુ ઓછી જગ્યાએ ગાઈ છે. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની જેમ એ એથી પણ વધારે જેનું જીવનનું મહત્વ છે અને મારા જીવનનો એક બેસ્ટ પાત્ર તરીકે, જેને મેં કીધું એમ કે મર્યા પછી પણ આપણે અન્યાય કર્યા છે. કોઈ મને જીવતો અન્યાય થાય એ સમજી શકાય, પણ એના આત્માને પણ અન્યાય થાય. મેં કીધું એમ કે એનું તેલચિત્ર લગાડવા માટે 44 વર્ષ સુધી રાહ જોવી પડે, એને ભારત રત્ન મળે એના માટે 44 વર્ષ રાહ જોવી પડે. વલ્લભભાઈએ જે સાલિયાણા નક્કી કર્યા હતા સાહેબ, હા, કે હું વયો જઈશ ને પછી તમારા જે અશક્ત રાજાઓ છે, જે મોટી ઉંમરના રાજાઓ છે, તમારું આજીવન સાલિયાણું ચાલશે, ત્યારે તત્કાલીન એક સરકારે ભલા માણસ એ સાલિયાણા બંધ કરી અને વલ્લભભાઈની આત્માને કરેલો અન્યાય છે સાહેબ. ત્યારે આવો સરદારને સાચી રીતે સમજીએ, એ જ સરદારને આપેલી શ્રદ્ધાંજલિ છે. અને મેં સરદાર વલ્લભભાઈને બિરદાવવા માટે એક ગીતમાં લખ્યું છે કે કરમ સદ જન્મ્યા રે કિસાન કુળનું વધાર વાસનમાં, વલ્લભ તમે બન્યા રે ગુજરાતીનું સાચું સ્વાભિમાન, હિન્દના નિભાડે પાક્યો એવો પટેલ લોખંડી, હે માળા જેવું હૈયું લઈને જીવ્યો નિડર નિસ્પૃહી. કરમ સદ જન્મ્યા રે કિસાન કુળનું વધારવા સન્માન, વલ્લભ તમે આઝાદીના અમર સિતારા સંપન્ન સર્જનહાર, વલ્લભ તમે શૂરવીરતાના બન્યા અરીસા, જય 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 સરદાર. વલ્લભ તમે ભારતમાની ભક્તિ કરીને મેળવી છે ઊંચાઈ, વલ્લભ તમે રાષ્ટ્રપિતાનું કહ્યું કરીને શીખવી છે સાદાર, ગાદી માટે છે આજે ખેંચા ખેંચીને ધીંગાણાઓ ધોમ, વલ્લભ તમે ત્યાગ્યો છે એક ઇશારે ગાદી કેરો મો. ખેડૂત થઈ ખેડી છે તમે અખંડ હિંદની અખંડ આવાડી, વલ્લભ તમે જીવન વાવી મહેકાવી છે હિંદની ફૂલવાડી, વલ્લભ તમે ત્યાગી છે હિંદન માટે કંચન કામિની, વલ્લભ તમે મશાલ લઈને ઘરથી નીકળ્યા ભૂલીને ભામિની, વલ્લભ તમે જન્મ લિયો પરી ભારત ભરનો કરવાને ઉદ્ધાર, રાષ્ટ્રવાદી બનીએ અમે વંશજ કહીએ જય 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 સરદાર, સાંભળજો વિનતી રે પાટીદારના પાણીદાર સપૂત, મોકલજો ભારત વને નંદન વન કરવા તમ જેવા કોઈ દૂત, ઓ રાજ પુરુષ સાચા તમે, ઓ રાજ પુરુષ સાચા હજી તમ વિશે કહેવાનું ઘણું બાકી, સાઈ સરદાર કથા લખી છતાંય કલમ નથી થાકી, કરમ સદ જન્મ્યા રે કિસાન કુળનું વધારવા સન્માન, વલ્લભ તમે બન્યા રે ગુજરાતીનું સાચું સ્વાભિમાન, વલ્લભ તમે આઝાદીના અમર સિતારા સંપન્ન સર્જનહાર, વલ્લભ તમે શૂરવીરતાના બન્યા રીતા, જય 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 સરદાર, અરે રે રે જય 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 સરદાર, જય 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 સરદાર, જય સરદાર, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.